भरूच खाते राज्यना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल नो संपर्क अने संवाद कार्यक्रम अंतर्गत उपस्थित रहा। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ ભાજપાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ। જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ શાબ્દિક સ્વાગત કરી મુખ્યમંત્રીને આવકાર્યા હતા। સાત સહકાર અને સેવાના 100 દિવસ સરકારના સંદર્ભે જિલ્લા તાલુકા શહેરના હોદ્દેદારોને કાર્યકરોને માહિતગાર કરાયા હતા। કાર્યકર્તાઓ બેઠકમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, કાર્યક્રમના પ્રભારી જીરાવાલા, જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, ઉપપ્રમુખ ફતેસિંહ ગોહિલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કામિનીબેન પંચાલ, ફાલ્ગુનીબેન પટેલ, કૃપાબેન પટેલ, દક્ષાબેન પટેલ, સુરભીબેન તમાકુવાલા સહિત મોટી સંખ્યામાં જિલ્લાના તમામ મોરચાના સભ્યો, હોદ્દેદારો અને મંડળના પ્રમુખોએ હાજરી આપી હતી। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં 100 દિવસ સરકારે કરેલા કાર્યો અને સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા હાકલ કરી હતી। ભરૂચ જિલ્લાના ભાજપ સંગઠન આગેવાનો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સંઘ પરિવાર, કાર્યકર્તાઓ અને સંકલન સમિતિની બેઠક અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે ભરૂચના પ્રવાસે આવ્યા હતા। જીએનએફસી ખાતે આગમન થયા બાદ પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે કાર્યકર્તા સંમેલનમાં મુખ્યમંત્રી આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન સંકલન સમિતિ આગેવાનો, કાર્યકરો અને સંઘ પરિવાર સાથે સંવાદ તેમજ સંપર્ક કાર્યક્રમ માટે આગમન થયું છે। સવારે 10:30 કલાકે જિલ્લા ભાજપ સંગઠન સાથે તેઓ 1-1.5 કલાક બેઠક યોજી હતી, જે બાદ મુખ્યમંત્રી જિલ્લાના જનપ્રતિનિધિઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સંસદ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના સાથે 45 મિનિટ સંવાદમાં જોડાયા હતા। સંઘ પરિવાર સાથે પણ મુખ્યમંત્રીનો સંવાદ યોજાયો, જે બાદ સંકલન સમિતિ સાથે રાજ્યના મુખ્યમંત્રી સંકલન બેઠક કરવાના છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।